નમસ્કાર બોર્સેસ, હેલો ગુરુજી, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી તથા NMMS, NTSC, નવોદય અને અન્ય એક્ઝામો માટે ઉપયોગી તેવી શ્રેણી પૂર્ણ કરો નો ભાગ બે આપણે આજે કરવાના છીએ. આપે જો ભાગ એક ન જોયો હોય તે જરૂર જોજો મિત્રો, તેથી આપણે શ્રેણી પૂર્ણ કરોના પાયાનું જ્ઞાન મળી રહે. તેથી આ પ્રકારના પ્રશ્નોમાં આપણને કોઈ પણ દિવસ મુશ્કેલી પડે નહીં. મિત્રો, ભાગ એકમાં 1 થી 20 પ્રશ્નો જોયા હતા. આજે આપણે 21મા પ્રશ્નથી વાત કરીશું. 21મો પ્રશ્ન છે જે 10, 20, 30, આપ જોઈ શકો કે 10, 10નો ગુણાકાર છે, તેથી તમારો જવાબ જે આવે મિત્રો કેટલો આવશે, 40 આવે છે. આગળની વાત કરીએ, 22મો પ્રશ્ન આપણી સમક્ષ આવ્યો છે, 4, 7, 13, 25. તો 4 છે, 4માં કેટલા ઉમેરીએ તો 7 આવે, તો 4 વત્તા 3 બરાબર 7 છે. ચલો 7માં કેટલા ઉમેરીએ તો 13 આવે મિત્રો, તો 7માં 6 ઉમેરો તો 13 આવશે. હવે 13માં કેટલા ઉમેરીએ તો 25 આવે મિત્રો, તો 13માં આપણે 12 ઉમેરીએ. તમે શ્રેણી જોઈ શકો, 3, 6, 12, એનો મતલબ શું થાય છે કે ડબલ થતા જાય છે. એટલે કે હવે કેટલા ઉમેરવાના થાય, 25માં આપણે 12 દૂ 24 ઉમેરીએ તો આપણો જવાબ જે આવશે તે 49 આવે છે. તેથી પ્રશ્નનો જવાબ આવશે સી, 49 મિત્રો. 23મું જોઈએ, 2, 5, 11, 13. તો મિત્રો આમાં આપણે વિચારીએ તો 2માં કેટલા ઉમેરીએ તો 5 આવ્યા, તો 3. 5માં કેટલા ઉમેરીએ તો 11 આવ્યા, તો 6. તો ઉપરની શ્રેણી અને આ શ્રેણી થોડી સરખી જેવી છે. ચલો 11માં કેટલા ઉમેરીએ તો 23 આવે, 12. એટલે એનો મતલબ શું થયો, 23માં આપણે કેટલા ઉમેરવા પડે, તો 24 ઉમેરીએ, કારણ કે 12ના ડબલ કેટલા થાય, 24. તેથી તમારો જવાબ 47 આવે. 47 આપણને આપેલો છે ડીમાં, તેથી આપણો જવાબ આવશે 47. આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો, 24મો પ્રશ્ન આપણા માટે અગત્યનો બની રહે છે, 1, 7, 37, 187. તમે જોઈ શકો આમાં ઉમેરીએ તો 6 આવે, આમાં ઉમેરીએ તો 30 આવે, આમાં ઉમેરીએ તો 150. આ તો ઉપર જેવી કોઈ શ્રેણી નથી દેખાતી. તો હવે 1 આપણી પાસે છે, 1 પછી કેટલા છે, 7 છે, પછી કેટલા છે મિત્રો, 37, અને 187 છે મિત્રો. તો હવે બીજી કોઈ શ્રેણી વિચારીએ તો આ બંનેની બાદબાકી 6 થાય છે. ચલો આ બંનેની બાદબાકીમાં 30નો ફરક પડે છે, અહીં 6નો ફરક પડે છે, અહીં 30નો ફરક પડે છે, અહીં 150નો કંઈક ફરક પડે છે. બાદબાકીના આધારે તો આપણે આ કરી નથી શકતા. તો આપણે આ પ્રકારના પ્રશ્નમાં કેવી રીતે કરીએ, તો 7 છે બરાબર છે, તમે જોઈ શકો અહીં 6, તો 5 બરાબર, અહીં 5, અહીં પણ 5નું કંઈક, 5, 6, 30, અહીં પણ 5 આવે. ચલો 5 એકા કેટલા થાય મિત્રો, તો આપ જોઈ શકો 5 એકા 5. 5માં 7 ઉમેરવા માટે કેટલા મૂકવા પડે, તો 2 મૂકવા પડે. આ પ્રકારની શ્રેણી 7 છે. ચલો 7 બરાબર છે, 1 ઉમેરેલ, હવે કેટલા ઉમેરીએ મિત્રો, 5 ઉમેરીએ, તો 7 × 5 કેટલા થયા, 35. 35માં 2 ઉમેરો તો કેટલા આવે મિત્રો, 37. જો બીજું પદ આવે છે મિત્રો, હવે એનો મતલબ આપણે 37ને કેટલા વડે ગુણવા પડે, 5 વડે ગુણવા પડે. 37ને 5 વડે ગુણીએ તો કેટલા આવે મિત્રો, 185 વત્તા 2, એટલે 187. 187 આપેલા છે, એનો મતલબ હવે 187 × 5 કરીએ તો કેટલા આવે મિત્રો, 5 7 35, વધી પડી 3, 5 8 40 ને 3 43, વધી પડી 4, 5 એકા 5 ને 4 9,
935 માં 2 ઉમેરો તો કેટલો જવાબ આવે મિત્રો 937 તો આપણો જવાબ મિત્રો આવે છે 937 ખૂબ આઈએમપી પ્રકારની આ પ્રકારની થોડીક અલગ પ્રકારની શ્રેણીમાં આનો સમાવેશ થાય છે મિત્રો તો આપ મિત્રોએ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો સાથે સાથે લાઇક જરૂર દબાવજો મિત્રો આગળની શ્રેણીની વાત કરીએ 25મી શ્રેણી જુઓ 2, 3, 5 અને 12 તો તમે જોઈ શકો આમાં કેટલા ઉમેર્યા તો 1 ઉમેર્યા આમાં કેટલા ઉમેર્યા 2 ઉમેર્યા હવે આમાં કેટલા ઉમેરીએ તો ચલો 5 છે 1, 2 એટલે 3 ઉમેરીએ તો કેટલા આવે મિત્રો 8 આવે એના પછીનો જવાબ આવે છે પહેલાં ચેક કરવો પડે 8માં 4 ઉમેરીએ તો 12 આવે છે હા આવે છે તેથી આપણા પ્રશ્નનો જવાબ આવશે 4 આવશે એટલે કે 8 આવે મિત્રો આગળની વાત કરીએ 26મો પ્રશ્ન આપણ એક અલગ પ્રકારની શ્રેણી દેખાઈ રહી છે 1, 2, 3 પછી 2, 3, 3 પછી 5, 3, 4 એટલે આમાં કોઈ ઉમેરો જોઈએ તો 1માં 2 બાદ કરીએ 1 બાદ કરીએ પાછા 1 બાદ કરીએ તો અહીં પાછા 1 બાદ કરીએ પાછા 1 ઉમેરેલા છે આમાં 1 ઉમેર્યા પછી બાદ કર્યા પછી 2 કોઈ શ્રેણી નથી થોડુંક હવે આ બંનેનો સરવાળો જુઓ તો 1 વત્તા 2 કેટલા આવે મિત્રો 3 આવે 3 વત્તા 2 5 નથી ભાઈ 2 વત્તા 3 5 થોડીક શ્રેણી મળી રહી છે મિત્રો જુઓ 2 વત્તા 3 કેટલો આવે મિત્રો તો 5 આવશે હવે 3 વત્તા 4 7 યસ તો આપણને શ્રેણીનું આગળનું પદ મળવા લાગ્યું કે ભાઈ પહેલાં 2નો સરવાળો 3 જેટલો 4થા અને 5માંનો સરવાળો 5 છે 3 વત્તા 4 7 છે એટલે એનો મતલબ 4 વત્તા 5 4 વત્તા 5 કેટલા આવે મિત્રો તો 4 વત્તા 5 આવે 9 તો આપણો જવાબ જે આવશે તે 9 આવે એટલે કે આપણો જવાબ એ આવશે મિત્રો આ પણ એક અલગ પ્રકારની શ્રેણી છે તર્ક શક્તિનો ઉપયોગ કરવો પડે મિત્રો 27મી શ્રેણી જોઈએ 2, 3, 5, 6, 9 ખાલી જગ્યા 12 અને 14 તો આપ જુઓ આમાં 2 અને 3 1 ઉમેરેલા છે પછી કેટલા ઉમેરેલા છે 2 ઉમેરેલા છે પછી કેટલા ઉમેરેલા છે 1 ઉમેરેલા છે 1 ઉમેર્યા 2 ઉમેર્યા 1 ઉમેર્યા તો હવે કેટલા ઉમેરેલા હોવા જોઈએ 2 એટલે 6માં 2 ઉમેરે તો કેટલા થાય મિત્રો 8 થશે હવે 8માં પાછા 1 ઉમેરીએ છીએ તો 9 આવે છે હા આવે છે 9માં કેટલા ઉમેરવા પડે મિત્રો 2 ઉમેરવા પડે તો તમારો જવાબ કેટલો આવે મિત્રો 11 આવે એનો મતલબ આપણી જે શ્રેણીનો જવાબ છે તે કયો આવે મિત્રો 8 અને 11 આવશે તો આ પ્રકારની વિશિષ્ટ પ્રકારની શ્રેણીઓ આપણે જોવી પડે તેના માટે વધારેમાં વધારે મહાવરો કરવો પડે આગળની વાત કરીએ મિત્રો તે પહેલાં જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરજો આ પ્રકારના વિડીયો દરેક વ્યક્તિ જે NMMSની એક્ઝામ આપતું હોય NTSCની એક્ઝામ આપતું હોય GPSCની કોઈ પણ એક્ઝામ કે બેંકની એક્ઝામ આપતું હોય આ પ્રકારના વિડીયો એમને જરૂર કામ લાગશે કોમેન્ટ જરૂર જવાબ આપજો મિત્રો અને લાઇક આ તો જરૂર કરજો ચલો મિત્રો હવે 28મા પ્રશ્નની વાત કરીએ અહીં 1 છે એમાં 1 ઉમેર્યા પછી કેટલા ઉમેર્યા મિત્રો 4 ઉમેર્યા પછી કેટલા ઉમેર્યા મિત્રો 9 ઉમેર્યા કોઈક શ્રેણી બની રહી છે પહેલાં 1 ઉમેરે છે પછી 4 ઉમેરે છે 9 ઉમેરે છે એનો મતલબ 1નો વર્ગ છે 2નો વર્ગ છે 3નો વર્ગ છે હવે જોઈએ તો 16 ઉમેરેલા છે એટલે કે 4નો વર્ગ છે તો 5નો વર્ગ ઉમેરવો પડે 5નો વર્ગ 25 એટલે કે 31 વત્તા 25 5ને 1 6 3ને 2 5 એટલે તમારો જવાબ આવે મિત્રો 56 જે આપણો એ જવાબ છે 29મી આપણે શ્રેણી જોઈએ મિત્રો આપણે જુઓ અહીં 1 ઉમેરેલા છે પછી 8 ઉમેરેલા છે પછી તમે જોઈ શકો તો 27 ઉમેરેલા છે 1 ઉમેર્યા 8 ઉમેર્યા 27 ઉમેર્યા એનો મતલબ અહીંયા 1નો ઘન છે
બેનો ઘન ઉમેરેલો છે, ત્રણનો ઘન ઉમેરેલો, હવે ચારનો ઘન એટલે કે ચોસઠ, એટલે કે 37માં આપણે 64 ઉમેરીએ, 7 ને 4 11, વધી પડી 1, 6 ને 3 9 ને 1 10, એટલે આપણો જવાબ 101 આવે. 101 ઓપ્શનમાં છે, હા છે. કયો જવાબ છે મિત્રો? તો એ જવાબ છે 30માં પ્રશ્નની વાત કરીએ. 100 છે, 100માંથી કેટલા બાદ કર્યા? 1 બાદ કર્યું, પછી 4 બાદ કર્યા, 86 એટલે કે 9. જુઓ મિત્રો, પહેલાં 1નો 1 બાદ કર્યું, પછી 4 બાદ કરેલા છે, પછી 9 બાદ કર્યા, એનો મતલબ 1નો વર્ગ બાદ કર્યો, 2નો વર્ગ બાદ કર્યો, 3નો વર્ગ બાદ કર્યો, તો કેટલા બાદ કરશે હવે? 4નો વર્ગ એટલે કે 16 બાદ કરશે. 86માંથી 16 બાદ કરીએ તો આપણને ખબર પડી જાય કે તમારો જવાબ કેટલો આવે મિત્રો? 70 આવશે. તેથી આપણો 30 જે પ્રશ્નો છે, શ્રેણી છે, તે પૂરી થઈ. ભાગ 1માં 1થી 20 હતા, 21થી 30 ભાગ 2માં છે. આગળની શ્રેણી આપણે લઈશું, ત્યાં સુધી બંને વિડીયો જુઓ. સાથે સાથે NMMS, NTSC, GPSC અને બેંકના ખૂબ જ અગત્યના વિડીયો નીચે બોક્સમાં આપેલા છે, તે પણ જુઓ, શેર કરો, લાઈક કરો અને ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.